નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો આ સ્વાધ્યાય અને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો તો જોઈએ ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં કરાવ્યું હતું ઈસવીસન સોળસો ત્રીસમાં મુમતાજ મહલ અવસાન પામતા સોળસો ને એકત્રીસમાં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને બાવીસ વર્ષ બાદ ઈસવીસન સોળસો ત્રેપનમાં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું શાહજહાએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની અરબી તુર્કી અને યુરોપીય શિલાઓને શિલ્પીઓને રોક્યા હતા સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહ જહાની અંતર ઈચ્છા હતી તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તાજમહેલ તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ત્યાર પછી છે બીજો સવાલ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો નીચે પ્રમાણે છે પહેલું ધોળાવીરા અને લોથલ તો આ બંને સ્થળો સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પી સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અહીં ઘરણા અને મણકા બનાવવાના કારખાના હતા લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઇવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગબડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું ત્યાર પછી બીજું છે જૂનાગઢ તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાની બુદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિર દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો રાજમહેલ નવઘણ કુઓ બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે દર વર્ષે મહાશિવરાત્રીએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે ત્રીજું છે અમદાવાદ તો અમદાવાદ એ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે તે ગુજરાતનું પાટનગર હતું અમદાવાદમાં ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ સરખેજનો રોજો કાંકરિયું તળાવ ઝૂલતા મિનારા હઠીસિંગના દેરા સિદ્ધિ સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે ઝુલતા મિનારા સાલંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા છે તે તેની ધ્રુજારીના વણ ઉકલિયા રહસ્ય માટે જાણીતા છે સીધી સહેદની જાળે તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે ત્યાર પછી છે પાટણ તો સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની વાવના નામે પ્રસિદ્ધ છે ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કોએ રાણીની રાણકી વાવને વિશ્વમાં વૈશ્વિક વારસોના સ્થળોમાં સમાવિષ્ટ કરી છે પાંચમો છે સિદ્ધપુર તો પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર માં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે સાંસ્કૃતિક વારસાના અન્ય સ્થળો તો વડનગરમાં કિલ્લો શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થાપત્ય છે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેસો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે જૂનાગઢ જિલ્લામાં બોરદેવી શામળાજી નજીક દેવની મોરી જૂનાગઢ ગિરનારમાં માં ઈટવા વગેરે સ્થળોએ બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે બાવા પ્યારા ઉપરકોટ ખાપરા કોડિયા ખંભાલીડા તળાજા સાણા ઢાંગ જિંજુરિજીક ડેડિયા કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે ગાંધીનગર પાસે અડાલજની વાવ અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદા હીરની વાવ પાટણની રાણીની વાવ જૂનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ મહેમદાવાદ ઉમરેઠ કપડવંજ વઢવાણ કલેશ્વરી વગેરે સ્થળોએ આ વાવો આવેલી છે ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત ઉપર અનેક જૈન દેરાસરો આવેલા છે તેમાંના કેટલાક દેરાસરોનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટિંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારા માતાનું મંદિર આવેલ છે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલા છે આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે ત્યાર પછી છેત્રીજુ દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો તો સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ને રૂપિયા પાંચસોની નવી ચલણી ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તે દિલ્હીમાં આવેલ લાલ કિલ્લાનું છે મુગલ બાદશાહ શાહજહાં ઈસ્વીસન સોળસો આડત્રીસમાં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે લાલ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશ દ્વારો અને આરસના ઘુમટો છે શાહજહાં આ જિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નવું નગર વસાવ્યું હતું તેમાં દિવાને આમ દીવાને ખાસ રંગમહલ મહલ મુમતાજ નો શિશમહાલ ઔરંગઝેબે બંધાવેલ મોતી મસ્જિદ લાહોરી દરવાજા મીના બજાર મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે દીવાને ખાસની ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે અહીં રંગ મહેલ અને શાહી નાગાર છે શાહજહાંએ દિવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું ઈરાનના નાદિર શાહે દિલ્હી ઉપર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ અને તેના સ્વાધ્યાયના સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ તેમજ બુક મેળવી શકો છો અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો સવાલ હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો તો હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે ચૌદમી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું વિજયનગરના શાસકો કલા પ્રેમી હતા તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે સ્તંભાવલીઓ પર દેવો મનુષ્યો પશુ યોદ્ધા નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે કૃષ્ણ દેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યનું નિર્માણ થયું છે તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર મુખ્ય છે વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરૂપાક્ષ મંદિર શ્રી કૃષ્ણનું મંદિર અશ્રુતરાયનું મંદિર વગેરે મંદિરો નગરની સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ ઉદાહરણો છે ત્યાર પછી બીજો સવાલ ખજુરાહાના મંદિરોનો પરિચય આપો તો ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે અથવા તો ગામમાં આવેલા છે ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું ચંદેલ રાજાઓએ અહીં કુલ એંસી મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું તેમાંથી આજે માત્ર પચીસ મંદિરો હયાત છે આ મંદિરો ઉત્તર ભારતની નગર શૈલીના ઉત્તમ નમૂના છે તે પશ્ચિમ પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહોમાં વિભાજિત થયેલા છે આ મંદિરમાં મોટા ભાગના શૈવ મંદિરો છે કેટલાક મંદિરો વૈષ્ણવ જ્યારે કેટલાક મંદિરો જૈન છે બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે શરૂઆતના સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરના બનાવેલા છે તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી કલાકારીગરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરમાં મૂર્ત થયેલ વાસ્તુકલા શિલ્પકલા અને મૂર્તિ કલાના શિલ્પ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અહીંના કામાસન શિલ્પો માટે ખજુરાહો જગ છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું કોણાર્કના સૂર્યમંદિર વિશે નોંધ લખો તો કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયા કિનારે આવેલું છે તેરમી સદીમાં ગંગ વંશનાથી કાળા પથ્થરનું બનાવેલું હોવાથી કાળા પેગોડાના નામે ઓળખાય છે રાજા પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું સમગ્ર મંદિરને સાત અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા બાર મોટા પૈડા છે તે વર્ષના બાર મહિનાના પ્રતીકો છે દરેક પૈડાને આઠ આરા છે તે દિવસના આઠ પ્રહર દર્શાવે છે રૂપાંત રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અને અનુપમ છે મંદિરમાં દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણ પ્રકારના શિલ્પો છે એ શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સાંસ્કૃતિક અને સભ્યતાના દર્શન થાય છે શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યાર પછી ચોથો સવાલ બૃહદેશ્વરના મંદિરનો પરિચય આપો દસના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ બંધાવ્યું હતું આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે આ મંદિર દેવાધિદેવ શિવનું છે શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને બૃહદેશ્વરનું મંદિર કહે છે આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે આ મંદિરની લંબાઈ પાંચસો ફૂટ અને પહોળાઈ બસો ફૂટ છે તેની આસપાસ કોટ બનાવેલો છે તેનું શિખર જમીનથી લગભગ બસો ફૂટ ઊંચું છે તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી ભવ્ય શિખર વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે ત્યાર પછી જોઈએ પાંચમું ਫਤੇਪੁਰ ਸਿਕਰੀ ਵਿਸ਼ੇ ਨੂੰ ਉਂਨ ਲਖੋ તો મુગલ બાદશાહ અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે દૂર નામનું નવું નગર વસાવ્યું હતું તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી સમ્રાટ અકબરે ફતેપુર સિકરીમાં નવરત્ન કલાકારો વિધવાનો તત્વચિંતકોને આશ્રય આપ્યો હતો ઈસ્વીસન પંદરસો ઓગણસિત્તેરમાં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું અને ઈસવીસન પંદરસો બોતેર સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહાલા મહલ તુર્કી સુલતાનો મહેલ જામા મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે બુલંદ દરવાજો એકત્તાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ ચલિમચિસ્તીનો મકબરો દીવાને આમ દીવાને ખાસ જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે આ નગરનું મૂળ નામ સિકરી હતું ઈસ્વીસન ઓગણીસો બોતેરમાં અકબરે ગુજરાતના માળવા ઉપર વિજય મેળવ્યો હતો એ પછી તેણે સિકરીની આગળ ફતેહપુર નામ જોડ્યું હતું ફતેહપુરનો અર્થ વિજયનગર એવો થાય છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે સ્વ અધ્યયન પોથી છે તે ધોરણ દસથી ત્રણ ધોરણ ત્રણથી આઠની અથવા તો દસ દસ ધોરણ સુધીની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નીચે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની બુક અથવા તો સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો તો કૈલાસ મંદિર ઇલોરાની સોળ નંબરની ગુફામાં આવેલું છે કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું એક જ મોટા ખડકમાંથી માંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે તેની લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે દરવાજા જરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય કહે છે એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો તો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા દિશામાં લગભગ બાર કિલોમીટર દૂર અરબસાગરમાં આવેલું છે પોર્ટુગીઝો અરબસાગરમાં આ દ્વીપ પર સર્વપ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીના પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી એ આકૃતિ જોઈ તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે એલિફન્ટાની સાત ગુફાઓ પૈકી ગુફા નંબર છે તેમાં ભગવાન શિવના ત્રણ સ્વરૂપો દર્શાવતી મૂળ ત્રિમૂર્તિ છે તેની ગણના ગુજરાતની તેની ગણના દુનિયાના સર્વોત્તમ મૂર્તિઓની અંદર થાય છે એલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ રચનાઓ છે તે તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ અને સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થા યુનેસ્કોએ અઢારસો ને સત્યાસી માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓમાં સમાવેશ કર્યો હતો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ કુતુબ મિનાર વિશે લખો તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે સલ્તનત કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે બારમી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન એબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું કુતુબુદ્દીન નું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલતુત મિશે તેનું બાંધકામ ઈસવી સન બારસો દસમાં પૂર્ણ કરાવ્યું કુતુબ મિનાર પાંચ માળનો છે તેની ઊંચાઈ બોતેર પોઈન્ટ પાંચ મીટર છે તે ભારતનો સૌથી ઊંચો મિનાર છે આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ લાલ પથ્થર અને આરસ પહાણનો ઉપયોગ થયેલો છે તેનો ભૂતકાળનો ઘેરાવો તેનો ભૂતળનો ઘેરાવો તેર મીટર છે ઊંચાઈ પર જતા તેનો ઘેરાવો બે પોઈન્ટ પંચોતેર મીટર જેટલો થાય છે તેના ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન ધરાવે છે ચોથું ગોવાના દેવાળો વિશે લખો તો સોળમી સદી દરમિયાન પોર્ટુગીઝોએ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી તેણે ગોવાને પોતાની રાજધાની બનાવી હતી પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવાળો સ્થપાયા પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ જેવિયર ભારત આવ્યા હતા તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેવ આ દેવળમાં શબ પેટીમાં રાખવામાં આવ્યો હતો ઘણા વર્ષો પછી પણ શબ વિકૃત થયું નથી તેમનું જૂના ગોવામાં બેસાલિકા ઓફ બોમ્બ જીસસ નામનું દેવળ આવેલું છે ગોવાનો દરિયા કિનારો રમણીય છે તેથી તે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવામાં અને દિનદુખિયાની સેવા કરવામાં સંત ફ્રાન્સિસનો ફાળો ખૂબ મહત્ત્વનો છે મુંબઈ અમદાવાદ વગેરે શહેરોમાં ચાલતી સેન્ટ જેવિયર્સ શાળાઓ અને કોલેજો સંત ફ્રાન્સિસની યાદ આપે છે અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો તો હા અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે એ માટેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છપેલું ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ ત્યાર પછી સરખેજનો રોજો કાંકરિયું તળાવ સારંગપુર અને ગોમતીપુરના ઝુલતા મિનારા સિદ્ધિ સૈદની જાળી હઠીસિંહના દેરા રાણી રૂપમતીની મસ્જિદ દાદા હરિની વાવ સુફી સંત શાહ આલમનો રોજો દરિયાખાનનો ઘુમટ ગાયકવાડની હવેલી બાદશાહનો હજીરો રાણીનો હા રાણીનો હજીરો આઝમ ખાનનો રોજો જકરીયા મસ્જિદ અને અહેમદ શાહની મસ્જિદ છઠ્ઠો સવાલ પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે તો પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે ચાર મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ રામેશ્વર દ્વારકા અને જગન્નાથપુરી આ પવિત્ર તીર્થ સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્વની ગણાય છે ગુજરાતમાં ગિરનાર શત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે આમ ભારતના લોકો તીર્થ પવિત્ર સ્થળો પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કર્યો છે આથી કહી શકાય કે પ્રાચીન ભારત પ્રાચીન સમયથી જ ભારત જે છે તે તીર્થભૂમિ રહ્યું છે પ્રશ્ન નંબર ચાર દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ઉત્તર પસંદ કરો એમાં પહેલો સવાલ અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ બી મહારાષ્ટ્ર બીજું નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે ત્યાર પછી ત્રીજું આપણને જોડકું આપ્યું છે એમાં કોણાકનું સૂર્યમંદિર વિરૂપાક્ષનું મંદિર બુહદેશ્વરનું અને ખજુરાહોનું મંદિર સામે આપણને સ્થળ આપ્યા છે તેમાં જવાબ આવશે વિકલ્પ એ પહેલામાં ડી બીજામાં સી ત્રીજામાં બી અને ચોથામાં આવશે એ ત્યાર પછી ચોથો સવાલ તાજમહેલ શાહજહા હુમાયુનો મકબરો તો જવાબ આવશે વિકલ્પ સી હમીદા બેગમ પાંચમો ફતેપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી અકબર છઠ્ઠો ભારતના ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય તો તાજમહેલ ખજુરાહોના મંદિર એલોરાની ગુફાઓ અને બૃહદેશ્વરનું મંદિર સાતમું નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો ઉપર જૂનાગઢ સીધી તો એમાં આવશે એ અમદાવાદ રાણીની વાવ તો એમાં આવશે ત્રણ બી એટલે કે પાટણ અને ચોથો આવશે ધોળાવીરા તો એની અંદર ચોથાની અંદર આવશે સી એટલે કે ખદીરબેટ નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી તો જવાબ આવશે વિકલ્પ સી તદા મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાશાળા એપ જે છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક જે છે તેમની માહિતી તમને મળતી રહે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર સાતના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાઠ નંબર સાતના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં